नमस्कार, न्यूज 18 गुजराती में आपनुं स्वागत छे। हूँ छूँ आपनी साथे संध्या। जो ये समाचार विस्तार थी महेसाणानी वात करीशुं तो महेसाणामां वेपारीओनी मनमानी सामे आवी छे ने जेनी सामे रोष छे खेडूतोनो। हाईवे पर चक्काजाम कर्यो छे खेडूतोए। कड़ी कॉटन मार्केट में मुहूर्तना प्रथम दिवसे जो होबाळो थयो छे। वेपारीओए डांगरनी हराजी बंद करी देता खेडूतोमां भारे रोष जोवा मळ्यो छे। हराजी बंद कराता खेडूतो कड़ी छत्राल हाईवे पर बेसी गया अने चक्काजाम करीने विरोध नोंधाव्यो। मेहसाणा कड़ी आसपासना ग्राम्य विस्तारमांथी 400थी वधु वाहनोमां खेडूतो डांगर वेचवा माटे यार्डमां पहोंच्या। जो कि हराजी बंद करी देवाता खेडूतो अटवाया अने वेपारीओनी मनमानी सामे विरोध नोंधाव्यो छे। उत्પાદન તો 50% ભાવે નહીં મતો તો હેરાન કરે અને હજી તો ભાવ બિલ માં નાખવા જવાના 200 રૂપિયા। વેપારીઓ એવો ડખો ગાળ્યો કે પેલા 30-35 ટ્રેક્ટર ની હરાજી થઈ જાય સોઇલ, અને પછી અમને બધાને એવું કહેવામાં આવ્યું કે તમે શેડ ને ટ્રેક્ટર લાવો અને અમે પછી હરાજી કરીએ। એટલે અમે ખેડૂતે એવું કીધું કે ભાઈ ટ્રેક્ટર જે રીતે પડે છે એ રીતે લાઇનસર હરાજી કરો, એવું અમે વિનંતી કરી। તો વેપારી ભાઈઓનું કહેવું એવું છે કે અમે એ રીતે હરાજી કરવા તૈયાર નથી। અને જે મેઇન માર્કેટ હતું એ બંધ રાખીને કોટન માર્કેટમાં હરાજી રાખી તો બધા ખેડૂતો કોટન માર્કેટમાં આવેલા છે। આજે આખી રાતના ઉજાગરાવાળા બધા તમામ ખેડૂતો આજે આખી રાતનો ઉજાગરો છે। પોતાની દાદાગીરીથી અમારી માલની હરાજી નહીં કરવાનું એવું એમની પોતાની દાદાગીરી બતાવે છે। આ તરફ અમદાવાદમાં માર્કેટયાર્ડમાં દિવાળી બાદ પૂર જોશમાં પાકની ખરીદીનો માહોલ જામ્યો। દિવાળી બાદ ડાંગરની ઉપજ થતા ખેડૂતોએ ડાંગરનું વેચાણ પણ શરૂ કર્યું। અમદાવાદના દસક્રોઈ તાલુકા ખાતે આવેલા જેતલપુર એપીએમસી ખાતે ખેડૂતો પોતાના પાકના વેચાણ માટે પહોંચ્યા। ખેડૂતો પાસેથી વેપારીઓ એક મણ ડાંગરના 400 થી 450 જેટલા ભાવે ખરીદી કરી રહ્યા છે। જો કે ખર્ચ મુજબ ભાવ ન મળતો હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। ખેડૂતોએ કહ્યું છે કે 500 રૂપિયાના ભાવે ડાંગરની ખરીદી થાય તો ખેડૂતને પરવડે, કારણ કે સતત વરસાદથી આ વર્ષે ખેડૂતો ખાસ ઉપજ પણ નથી લઈ શક્યા। અરે ઓણના વર્ષમાં તો વરસાદ પડ્યો છે ને એટલે ડાંગરમાં નુકસાન જ થયું છે, અને વેપારી ભાવ ઊંચા હાલતા નહીં। સરકારના ટેકાના ભાવ કરતા નીચા ભાવ પડે છે। સરકારના ટેકાના ભાવ શું છે? હા, 460 છે, એના કરતા નીચા ટેન્ડર મારા છે વેપારીઓ। વેપારી ના કે છે બોલો કેટલા મકાન એ રીતે ભાવ કરે છે આ લોકો, તો એમને ભાવ કરવાનો માર્કેટ વાળાને કે વેપારીઓને કરવાનો હોય? ટેન્ડર કોને મારવાનું હોય? માર્કેટ યાર્ડ વાળાને મારવાનું હોય, તો ટેન્ડર એવા એ મારે છે। આ વખતે લગભગ 600 થી 700 ટ્રેક્ટર પર ડેની આવક છે। આ વખતે વરસાદ વધુ પડતો હોવાના લીધે બગાડ બી ઘણો થયો છે ખેડૂતોને, એટલે જે માલ વધારે બગડેલા છે એના ગવર્મેન્ટના બાંધેલા ભાવથી નીચા પડે છે। બાકી જે માલ સારા પાક્યા છે એ લોકોને તો 500ની આજુબાજુના ભાવ આવે જ છે। દિવાળી બાદ હવે ડાંગરની ખરીદી જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે। માર્કેટની અંદર ખેડૂતો ડાંગરની ઉપજ જે પાકી છે તે લઈને આવી રહ્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે એપીએમસી માર્કેટના દ્રશ્યો છે। દસકો એપીએમસી માર્કેટના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર ટ્રેક્ટરો જે છે તે જોવા મળી રહ્યા છે। ટ્રેક્ટરોની અંદર ખેડૂતોનો માલ જે છે તે ઉપજ ડાંગરની લીધી છે તે લઈને આવી રહ્યા છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે આ રીતે નમૂનો લઈ અને તેની ચકાસણી કરવામાં આવી રહી છે। નમૂનો લેતા જે વેપારીઓ જે છે તે જોવા મળી રહ્યા છે। નમૂનો લીધા બાદ જે ડાંગરનો ભાવ જે છે તે નક્કી થતો હોય છે અને ત્યારબાદ ખેડૂતોને જે છે તે ભાવ આપતા હોય છે, તે પ્રકારની બાબતો જે છે તે જોવા મળી રહી છે। હાલ હરાજી પૂર જોશની અંદર ચાલી રહી છે। ખેડૂતોના ટ્રેક્ટરો વચ્ચે આ રીતે ડાંગર જે છે તે લેવામાં આવે છે, ત્યારબાદ ડાંગર જે છે તે જોવામાં આવે છે અને ત્યારબાદ ડાંગરનો ભાવ જે છે તે નક્કી થતો હોય છે। સુરત માંડવીના વીરપોર ગામે ખેડૂતોનો વિરોધ છે। પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઊભી કરાતી વીજ લાઇનનો વિરોધ છે। પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ગેરકાયદેસર રીતે અહીં ઊભું કરવામાં આવ્યું છે અને જેના કારણે આ વિરોધ થઈ રહ્યો છે। તો ખેડૂતોએ વીજ લાઇનનો વિરોધ કર્યો છે। ખેડૂતોની જાણ બહાર જ કામગીરી કરવામાં આવી છે જેનો આ વિરોધ થઈ રહ્યો છે। તો પાવર ગ્રીડના અધિકારી અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું। રોષ સાથે ખેડૂતોએ વીજ લાઇનની કામગીરી અટકાવી હતી। તો સુરતમાં માંડવીના વેરપોર ગામે ખેડૂતોનો વિરોધ છે।
दिवाळी अने लाभ पांचमना तहेवारो पूर्ण थया बाद पण खेडूतोने खेत मजूरोनी अछतने लईने भारे मुश्केली वेठवी पड़ी रही छे। जामनगरना ग्राम्य विस्तारोमां खेतरोमां खेत मजूरी माटे पैसा आपवा छतां पण मजूरो नथी मळी रह्या। दिवाळी पहेला वतन गयेला परप्रांतीय मजूरो हजु परत नथी आव्या, जेना कारणे दिवाळीना वेकेशन करवा आवेला परिवारजनो पोताना संતાનોને રોકી ખેતી કરવાનો વારો આવ્યો છે। અત્યારે ખેતીકામમાં મજૂરની બહુ શોર્ટેજ છે। દિવાળી પાછમ કેવી જાય શું કાંઈ અમને કોઈ જાતની ખબર નથી। રાતને દિવસ મહેનત કરી છે, મજૂર પૈસા દેતા પણ મળતા નથી। વાડીએ આયા હલર ચાલુ છે, એમાં અત્યારે અમે કામ કરીએ છીએ કારણ કે મજૂરની અત્યારે બહુ શોર્ટેજ હોવાથી 1000 રૂપિયા દેતા પણ મજૂર મજૂરી કામે આવતા નથી। ને એક તો માવઠાનો માર માથે પડ્યો છે એટલે ખેડૂતને બહુ નુકસાની ગઈ છે। તો હાલ મગફળીનો પાક તૈયાર થઈ રહ્યો છે તો માર્કેટિંગ યાર્ડ સુધી તે પહોંચી પણ રહ્યો છે। ખેડૂતોએ કરેલી મહેનતનું ફળ ખેડૂતોને મળી રહ્યું છે, પરંતુ ગયા વર્ષની સરખામણી આ વર્ષે પ્રતિ મણ 200 રૂપિયા કરતાં પણ ઓછો ભાવ મગફળીનો ખેડૂતોને મળે છે। તો જાડી મગફળી 900 રૂપિયાથી 1229 રૂપિયા, જ્યારે કે ઝીણી મગફળીના 950 રૂપિયાથી 1180 રૂપિયા સુધી મળી રહ્યા છે। ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે મોંઘવારી વધી છે, અન્ય વસ્તુઓના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો છે, ત્યારે ખેડૂતોનું કહેવું છે કે વધતી મોંઘવારી વચ્ચે તેમના ઉત્પાદનનો ભાવ વધવો જોઈએ, પરંતુ અત્યારે ખેડૂતો માટે પરિસ્થિતિ ઉલટી છે। તેમનું કહેવું છે કે સરકારે 1356 રૂપિયા ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી છે, જો કે સરકાર ટેકાના ભાવે ખરીદી કરે ત્યાં સુધી રાહ જોઈ શકાય એટલા પૈસા નથી, અને હાલ શિયાળુ પાકના વાવેતર માટે પૈસાની જરૂરિયાત છે, એટલા માટે જે પણ ભાવ મળે તે ભાવે તેઓ મગફળી વેચવા માટે મજબૂર છે। હાલ ખેડૂતોના ખેતરમાં મગફળીનો પાક છે તે તૈયાર થઈ ગયો છે। હાલર દ્વારા જે છે મગફળીનું જે અહીંયા મગફળીનો પાક મેળવવામાં આવી રહ્યો છે, માર્કેટિંગ યાર્ડ સુધી આ જે મગફળી છે તે પણ પહોંચાડવામાં આવી રહી છે, પરંતુ અત્યારે ખેતરમાં જે તંતોડ મહેનત કરતા દેખાતા આ જે લોકો છે ખેડૂતો છે તે જ્યારે જે માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચતા હોય છે ત્યારે તેમને જે છે એ નિરાશ થવાનો વારો આવતો હોય છે। ખેતરમાં મગફળીના શું ભાવ મળે છે, શું પરિસ્થિતિ? મગફળી તો મગફળી પણ આ વર્ષે આખી મગફળી પલળી ગઈ છે, પણ ભાવમાં એમાં એવું છે કે ભાવ ક્યારે પૂરો મળતો જ નથી। હાવ મગફળી પૂરી થઈ ગઈ છે, ટેકાના ભાવ 1355 રૂપિયા જાહેર કર્યા, પણ અમે યાર્ડમાં લઈને જઈએ તો અમને 800 થી 1000 રૂપિયા અંદરના ભાવ આપે, અમારે જરૂરિયાત પ્રમાણે ફરજિયાત વેચવી પડે, અમારી પાસે કોઈ એવી બેક બેલેન્સ નથી કે અમે આવતા વર્ષનું ખાતર શિયાળુ પાકનું ખાતર લઈ ગઈ, અમારે તો તરત ખેડૂતને બધાને તરત વેચાણ કરીને પાછું લેવાનું જ હોય। એટલે એ લોકો 1000 રૂપિયા આપશે તો ખેડૂત બોલી અગવડ નથી, કારણ કે એને જીભે ભાવ થાય, ખેડૂતને જીભે, બાકી બધી તમે કિંમત છાપેલી આવશે અને એ કિંમત અમારે આપવી પડશે ખેડૂતને, ખાતરમાં તો આટલા આપો, મજૂરીના આટલા, બધી છાપેલું આપે, એટલે એમાં તો બજાર થઈ જ ગઈ, અમારે તો બીજાને બોલીએ બીજા બોલે અને અમારે એ સહન કરવાનું, એ ભાવ લઈને આવી લોવાનું। અમારે 2014માં અમારે માંડવીનો એ ભાવ હતો, અત્યારે 2024માં માંડવીનો 800 થી 1000 જ ભાવ આવે, તેથી આવતો તો અમારા ખેડૂત લોકો બધાને શું કરવું, તમે અમે 5 રૂપિયાની વસ્તુ લેવાય તેથી 14માં ગયા હતા ને એ અત્યારે 25 રૂપિયાની વસ્તુ વેચાઈએ, તમારે તો હજી ભાવ નીચા જઈએ। સામાન્ય રીતે બજારમાં જ્યારે કોઈ વસ્તુના ભાવ વસ્તુ લેવા જતા હોય છે ત્યારે એ ભાવ જે છે એ જે તે વેપારી નક્કી કરતા હોય છે, જે ઉત્પાદક નક્કી કરતા હોય છે, પરંતુ અહીંયા ખેતરની જ્યારે ખેત પેદાશની વાત કરવામાં આવે ત્યારે ખેડૂત છે તે ભાવ નક્કી નથી કરી શકતો, તેમને તંતોડ મહેનતથી ઉત્પાદન કરેલો જે પાક છે તેમના ભાવ બજાર નક્કી કરતા હોય છે, અન્ય લોકો નક્કી કરતા હોય છે, અને જ્યારે એ ભાવ નીચા મળતા હોય છે ત્યારે એક ભયંકર નિરાશા જોવા મળતી હોય છે કે આક્રોશ પણ જોવા મળતો હોય છે। હાર્દિક જોશી, News18 Gujarati, રાજકોટ। તો ભલે નવું વર્ષ છે પરંતુ કકડાટ હજુ પણ જૂનો ને જૂનો જ છે, ખેડૂતો પીસાઈ રહ્યા છે, ક્યાંક ભાવને લઈને પીસાઈ રહ્યા છે, ક્યાંક મજૂરો નથી મળતા પૈસા આપવા છતાં પણ, અને બીજી તરફ ડાંગરની ખેતી કરેલા જે ખેડૂતો છે તે પણ મહેસાણામાં તેઓએ ચક્કાજામ કર્યો છે અને વેપારીઓ સામે વિરોધ પણ નોંધાવ્યો છે। તો કંઈક આ હાલત છે અત્યારે ખેડૂતોની, નવા વર્ષે એમ કે સારો પાક લીધો છે તો તેના રૂપિયા પણ સારા મળશે, પરંતુ એ મુશ્કેલીમાંથી હજુ પણ તેઓ બહાર નથી નીકળી શક્યા।
भावनगर शहर में बे जूथ वच्चे सामसामे पत्थरमारो थयो। पत्थरमारानी घटनाना लाइव वीडियो पण सामे आव्या। निर्मल नगर विस्तार में बे जूथ वच्चे अगम्य कारणोसर सर्जायेली माथाकूट में सामसामे पत्थरमारो करायो। पत्थरमारानी घटना में पार्क करेला वाहनों ने मोटो नुकसान पहोंचाड़वामां आव्यो। तो रस्तानी साइड में पार्क करेला कार बाइक सहित वाहनों पर पत्थरो फेंकी अने कांच तोड़ाया। बनाव ने लईने पोलीस घटनास्थले दौड़ी आवी हती अने मामलो थाळे पाड्यो। तो पुलिस नो जाने के डर ज न होय तेम सामसामे पत्थर मारो करवामां आव्यो छे। तो वाहनों ने पण नुकसान पहोंच्यु छे। भावनगर में बे जूथ वच्चे मारामारी थई हती। पत्थरबाजी ना लाइव वीडियो पण सामे आव्या छे। वधु अपडेट मेळवीशुं संवाददाता नितिन गोहिल पासेथी। जी नितिन, पत्थर मारानी घटना सामे आवी छे, मामलो शुं छे? चोक्कस वात करी तो शहर ना जे निर्मल नगर विस्तार छे, गत मोडी रात्रि ना बे जूथो जूनी अदावत लई रही सामसामे आव्या हता। અને ત્યારબાદ થોડો સમય માટે તે વિસ્તારમાં જે સમગ્ર જે મામલો છે તે એટલી ઉશ્કેરીજનક થયો હતો કે પથ્થરબાજી લઈ અને ધોકાને પાઈ પડે લોકો છે તે સામસામે આવી જતા ભયનો માહોલ ફેલાયો હતો। એટલે ચોક્કસ કહી શકાય કે દિવસે ને દિવસે જે ભાવનગરની જે કાયદો ની વ્યવસ્થાની પરિસ્થિતિ છે તે કથળતી હોય, કંઈક ને કંઈક લોકો છે તેને આવા લોકોને પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય તે રીતના દ્રશ્યો છે તે અવારનવાર ભાવનગરમાં સામે આવતા હોય છે। અને ઓવરઓલ જ્યારે સમગ્ર ઘટનાને લઈને પોલીસને જાણ કરવામાં આવી ત્યારે પોલીસ અને આવીને આ જે સમગ્ર મામલો છે તેને થાળે પાડવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા હતા। જી જી, આપનો આભાર। સુરત જિલ્લામાં ચાર પગનો આતંક સામે આવ્યો છે। માંડવીના મુંજલાવ ગામે દીપડો દેખાતા લોકોમાં ભય છે। રાત્રિ સમય દરમિયાન મકાનના કમ્પાઉન્ડમાં દીપડો લટાર મારતો હોય તેવું દેખાયું છે। तो सीसीटीवीमां अदृश्यो सामे आव्या छे। तो दीपड़ाए मरघा तेमज बकरानो शिकार कर्यो हतो अने जेना कारणे गाम लोकोमां फफड़ाट छे। तो ग्रामजनों द्वारा वन विभागने जाण पण कराई छे। तो दीपड़ाना आटाफेराथी गाम लोकोमां भयनो माहोल सर्जायेलो छे। सूरत जिल्लामां चार पगनो आतंक दीपड़ो गाममां घुसी गयो अने मरघा अने बकरानो तेणे शिकार कर्यो हतो, जेना कारणे पशुपालको पण चिंतामां छे। कारण के तेमना ढोर ढाकर घरनी बहार वाड़ामां बांधेला होय छे ने आवा समये जो दीपड़ो आवी जड़े तो तेमना ढोर ढाकरनो शिकार पण करी शके छे। कारण के बकरा अने मरघानो तेणे शिकार कर्यो हतो। वधु अपडेट मेळवीशुं संवाददाता केतन पासेथी। जी केतन, सूरतना ग्राम्य विस्तारोमां फरी एकवार दीपड़ानी दहशत? જી સંજય, ચોક્કસ ની વાત કરો, સુરત જિલ્લાની અંદર મહુવા તાલુકો, બારડોલી તાલુકા બાદ માંડવી તાલુકાની અંદર પણ દીપડાની દહેશત જોવા મળી છે। ખાસ કરીને મુંજલાવ ગામે રાત્રિના સમય દરમિયાન મકાનના કમ્પાઉન્ડ ની અંદર સીસીટીવીમાં દીપડાનો આટા ફેરા ચેક કરવા પામ્યા છે। ખાસ કરીને બકરા તેમજ મરઘાનો ખાસ કરીને વધુ શિકાર કરી અને આ જે બકરા અને મરઘાનો શિકાર કર્યા બાદ ફરાર થઈ જાય છે દીપડો। પરંતુ સ્થાનિક લોકોએ વન વિભાગને અનેક વખત જાણ કરવા છતાં પણ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓનો પેટનું પાણી પણ હલતું નથી કે ત્યાં છેલ્લા એક મહિનાથી આ બમણા દીપડો આટા ફેરા કરતો હોય છે। પણ આવે પણ હરીશ વંદા જેવા અધિકારીઓને અનેક વખત લેખિત મને મૌખિક રજૂઆત કરવા છતાં પણ વન વિભાગ દ્વારા કોઈ પણ જાતનું પાંજરું મૂકવામાં નથી આવતું। આખું ગામ ભયના ઓથાળ હેઠળ જીવી રહ્યું છે। ખેત મજૂરો પણ ખેતીના કામ માટે જવા માટે મુશ્કેલીઓ પડી રહી છે અને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। જી સંધ્યા, જી આપનો આભાર। અરવલ્લીમાં મહિલા પોલીસકર્મીએ કર્યો છે આપઘાત। મોડાસા પોલીસ આવાસમાં આવેલા નિવાસસ્થાને તેણે આપઘાત કર્યો છે। રીટાબેન પટેલ નામના મહિલા પોલીસ કર્મચારીએ આત્મહત્યા કરી લીધી છે। મહિલા કર્મીની આત્મહત્યાનું કારણ અકબંધ છે। મોડાસા પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ પણ હાથ ધરી છે। સુરત જિલ્લાની મધ્યસ્થ લાજપોર જેલમાં કેદીનું મોત થયું છે। 45 વર્ષના કેદી રતિલાલનું મોત નિપજ્યું છે। તબિયત લથડતા સુરત સિવિલ હોસ્પિટલમાં તેને ખસેડાયો, ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું છે। કેદી છેલ્લા 25 દિવસથી લાજપોર જેલમાં બંધ હતો। વાહન ચોરીના કેસમાં ગોડાદરા પોલીસે તેની ધરપકડ કરી હતી। કોલ આવ્યો કે રતિલાલ સુરિતરામ બધાને આ કોણ છે? મેં કીધું કે મારા કાકા છે। પછી એ કહે કે એની મૃત્યુ થઈ ગઈ। પછી મેં એની વાઇફને, એની નાની છોકરીને, 7 વર્ષની છોકરી છે એને લઈને રાતે 11 વાગે ઢુલિયાથી નીકળવું અહીંયા આવ્યું। પછી હમણાં હવારમાં અહીંયા આવેલું છે, 2 કલાકથી અહીંયા બેહેલું છે, કંઈ મારે કંઈ ખબર જ પડતી નથી।
तो वधु एक कर्मचारी फरजियात निवृत्त जाहिर कराया छे। सूरत आईटीआई ना प्रिंसिपाल हसमुख काकड़िया फरजियात निवृत्त जाहिर कराया छे। क्लास वन अधिकारी हता हसमुख काकड़िया। राज्यनी अभियम सेवा महिलाओं माटे देवदूत बनी छे अने गुजरात में महिला सुरक्षा और कानूनी मदद मेळवाना केस में वधारो थयो छे। दैनिक राज्य में 500-600 कॉल महिलाओं तरफ थी इमरजेंसी मदद माटे करवामां आवे छे, जेमांथी सौथी वधु कॉल अमदावाद शहर में आया छे। महत्वनुं छे कि अभियमना हेल्पलाइन नंबर 181 एटले के 181 पर गत वर्ष करता चालू वर्षे 10% केस वधु नोंधाया छे। गत वर्षे राज्य में दर महीने 14-15 हजार कॉल आव्या हता, ज्यारे चालू वर्षे कॉल वधीने 17 हजार थया छे। टोटल कॉल माथी 40% कॉल महिलाओं द्वारा जुदी जुदी मदद माटे करवामां आव्या, जेमांथी बाळको किशोरीओ अने महिलाओंने लगती फरियादो वधु सामे आवी छे। दर वर्षे आपणे सरેરાશ जो मासिक रीते जोईए तो दर मासना 14-15 हजार कॉल गया वर्षना हता, जे दर मासे सरેરાશ कुल कॉल आवे छे। अने अत्यारे हालमां आपणी सरેરાશ 17,000-18,000 मध्य गुजरात वीज कंपनी लिमिटेड द्वारा મહીસાગર જિલ્લાના સંતરામપુર અને કડાણા તાલુકામાં સરપ્રાઇઝ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં કુલ 26 જેટલી વીજ ચેકિંગ ટીમ દ્વારા 619 જેટલા વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા। લગભગ 89 જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાઈ છે અને જેનું વીજ ચોરીનું અંદાજિત બિલ 14.32 લાખ રૂપિયા થાય છે। આમાં અચાનક સરપ્રાઇઝ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવતા વીજ ચોરી કરતા વીજ ગ્રાહકોમાં પણ ફફડાટ છે। સંતરામપુર તાલુકામાં કુલ 256 વીજ જોડાણો ચેક કરવામાં આવેલ, જેમાં 29 વીજ જોડાણોમાં વીજ ચોરી માલુમ પડતા 4,61,000 રૂપિયાનો દંડ આકારવામાં આવેલ। એ જ રીતે કડાણા તાલુકામાં 363 વીજ જોડાણો ચેક કરવામાં આવેલ, જેમાંથી 60 વીજ જોડાણોમાં વીજ ચોરી માલુમ પડતા 9,71,000 રૂપિયાનો દંડ આકારવામાં આવેલ છે। અત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે રીતે 225મી જન્મજયંતિને લઈને 200 કિલો કેકનો જે વિતરણ વરસાદી રૂપે ભક્તોને આપવામાં આવશે, જે રીતે આપ સીધા દ્રશ્યો જોઈ શકો, વહેલી સવારથી કતારો લાગી હતી અને વીરપુરના અંદરમાં જે જલારામને નારા સાથે વીરપુર ગુંજી ઉઠ્યો હતો અને દુલ્હનની જેમ વીરપુરને શણગારવામાં આવ્યો હતો, જે રીતે આપણી સાથે આઈના સેવકો છે તેની જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું કે કેવી શું કહેશો આપ 225 જય જલારામ 225મી આજે જન્મજયંતિ નિમિત્તે બધા આજે ગામમાં ઉલ્લાસ ઉજવે છે, બધા હસી ખુશીથી બધા આજે મોજશો કરતા હોય છે। 225મી આજે જન્મજયંતિ છે તો બધા અમે અનરોત્સંગ કરીને 225 કિલો કેક બનાવી છે અને હમણાં હરિભક્તોને સૌને પ્રસાદી ચાલુ કરશો આરતી કરીને બધાને। જય જલારામ। વિશ્વમાં જે પ્રખ્યાત છે જે જલારામ બાપાનું જે મંદિર છે, જે આજ 225મી જે જન્મજયંતિ તેને લઈને લોકોના અંદરમાં ઉત્સાહ જોવા મળે છે અને જે વીરપુર છે વીરપુરને દુલ્હનની જેમ સજાવવામાં આવી છે। મુના પગાલી, ગુજરાતી, વીરપુર। રાજકોટ એઇમ્સ ડાયરેક્ટર કચોટ દ્વારા રજા પર ઉતરી જતા તર્ક વિતર્ક અત્યારે સર્જાઈ રહ્યા છે। 2 મહિના પૂર્વે સ્વાસ્થ્ય અને અંગત કારણોસર રાજીનામું આપી દીધું હોવાની પણ ચર્ચા છે। રાજીનામું મંજૂર નહીં થતા ડાયરેક્ટર કટોચ રજા પર ઉતરી ગયા છે અને જોધપુરના ડોક્ટર ગોવર્ધન દૂત પુરીને ચાર્જ સોંપવામાં આવ્યો છે। અગાઉ મહિલા તબીબે ડાયરેક્ટર સહિત 4 વ્યક્તિ વિરુદ્ધ ઉત્પીડન બાબતની ફરિયાદ કરી હતી, તો ઇન્ટરનલ કમિટીએ સમગ્ર મામલાનો રિપોર્ટ પોલીસને પણ મોકલ્યો છે। રાજકોટ એસઓજીને વધુ એક સફળતા મળી છે। એસઓજીએ માદક પદાર્થના જથ્થા સાથે કેતન ઉધાસ નામના શખ્સની ધરપકડ કરી છે। નેપાળ બોર્ડરથી 3.16 લાખ રૂપિયાની કિંમતના બ્રાઉન શુગરના જથ્થા સાથે ધરપકડ કરી છે। એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે શહેરના રામાપીર ચોકડી પાસેના પુલ નજીક કેતન ઉધાસ નામનો વ્યક્તિ માદક પદાર્થના જથ્થા સાથે ઉભો છે અને જે બાતમીના આધારે એસઓજીએ આરોપીને બ્રાઉન શુગરના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે। પૂછપરછ દરમિયાન નેપાળ બોર્ડરથી બ્રાઉન શુગરનો જથ્થો લાવીને રાજકોટમાં વેચતો હોવાનું જણાવ્યું છે। નેપાળ બોર્ડરથી રાજકોટ ખાતે બ્રાઉન શુગર લાવવા બદલ તેને 85-60 હજાર રૂપિયા મળતા હોવાનું પણ પોલીસને જણાવ્યું છે, તેમજ અગાઉ પોતે 10 વખત નેપાળથી રાજકોટ બ્રાઉન શુગરનો જથ્થો લાવી ચૂક્યો હોવાનું પણ જણાવ્યું છે। ત્યારે બ્રાઉન શુગર સપ્લાયનું નેટવર્ક ચલાવતા રાજકોટના તેમજ ઉત્તર પ્રદેશના 2 વ્યક્તિઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે।
કે એક શખ્સ રામાપીર ચોકડી પાસે આવો નાર્કોટિક્સ પદાર્થનો જથ્થો લઈને આવનાર છે. એ બાતમીના આધારે આ આરોપી, આ ગુનાના આરોપી કેતન અશોકદાન ઉદાસને 62.72 ગ્રામ બ્રાઉન સુગર અને હેરોઇન સાથે ઝડપી લેવામાં આવ્યો, જેની કિંમત છે 3,13,600 રૂપિયા. આગામી 12 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ રહી છે અને ત્યારે જૂનાગઢના ભૂતનાથ મંદિર અને દત્તાત્રેય શિખરના મહંતે ભક્તોને વિડીયો સંદેશ આપ્યો છે. મહેશ ગિરી બાપુએ કહ્યું છે કે તંત્રને પરિક્રમાના રૂટ પર ચેકિંગ, પાર્કિંગ તેમજ પાણી મુદ્દે માંગ કરાય છે અને સાથે જ ભાવિકોને ભગવા ધ્વજ સાથે લીલી પરિક્રમામાં આવે તેવો આગ્રહ કર્યો છે. વધુમાં કહ્યું છે કે હાલમાં જ બદ્રીનાથને બદ્રી ઉદ્વીન કહેનાર પરિક્રમામાં મળે તો તેને ભાવિકોએ પહેલા પ્રસાદ આપી પોલીસને સોંપવો. કોઈએ ચાળો કર્યો છે કે બદ્રીનાથ નથી, એ અમારા બદરુદ્દીન અને એ છે, તો મને આપને ખાસ કહેવું છે સનાતનીઓને કે આ પરિક્રમાના મેળાના અંદર જો કોઈ બદ્રીનાથનો બદરુદ્દીન દેખાઈ જાય તો એને સારી રીતે પ્રસાદ આપવો અને પ્રસાદ આપ્યા પછી પોલીસને સોંપી દેવો, એમને જાણ કરવી, જેથી કરીને સનાતનના સાથે કોઈ ચાળા ન કરી શકે. ભરૂચ પોલીસે પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો છે. વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઇવે પરથી એમડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂપિયા 18 લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીની ધરપકડ કરી છે. ઇનોવા કારમાં આરોપીઓ ડ્રગ્સનો જથ્થો લઈ જતા હતા અને પોલીસે કાર સહિત કુલ રૂપિયા 20 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આરોપીઓ અગાઉ પણ નશાકારક પદાર્થની હેરાફેરી કરતા ઝડપાઈ ચૂક્યા છે. સુશ્રી પીડી જણકટ પોલીસ ઇન્સ્પેક્ટર અને એમના પોલીસ માણસોએ 50 માણસો બોલાવીને વોચ ગોઠવેલી અને વોચ દરમિયાન આ માહિતીવાળી ઇનોવા કાર આવી જતાં એને રોકતા એમાં 3 ઇસમો મળી આવેલા અને એ 3 ઇસમોની અંગ ઝડતી કરતા અને ગાડીની ઝડતી કરતા તેમાંથી 180 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવેલો, જેની કિંમત રૂપિયા 18 લાખ જેટલી થાય છે. વડોદરામાં છેલ્લા 2 મહિનાથી ગૌરવ પથનું કામ બંધ થતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. વડોદરામાં કોર્પોરેશન દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ગૌરવ પથ બનાવવામાં આવી રહ્યા છે અને જેમાં માંજલપુર વિસ્તારમાં પણ ગૌરવ પથનું કામ કોર્પોરેશને શરૂ કરાવ્યું છે, પરંતુ છેલ્લા 2 મહિનાથી ગૌરવ પથનું કામ બંધ કરાતા નાગરિકો મુશ્કેલીમાં છે. ત્યારે સમગ્ર મામલે સ્થાનિક ધારાસભ્ય ખુદ વિકાસના કામમાં રોડા નાખતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ગૌરવ પથના રોડની કામગીરી બંધ થવા મામલે પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેને કહ્યું છે કે ધારાસભ્ય યોગેશ પટેલની રજૂઆતના આધારે કામ બંધ કરાવ્યું છે. રોડ પહોળો કરવા અને ફૂટપાથ નાનો કરવા યોગેશ પટેલે રજૂઆત કરી હતી અને જેના લીધે નવેસરથી દરખાસ્ત તૈયાર કરી અધિકારી સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકશે અને ત્યારબાદ રોડ પહોળો કરીશું. જ્યારે ધારાસભ્ય યોગેશ પટેલે સમગ્ર મામલે કોર્પોરેશન પર જ દોષનો ટોપલો ઢોળ્યો છે. અત્યારે ફૂટપાથ નાનો કરીને રોડ મોટો કરવાની જે વાત છે, આ બધી રજૂઆત તે જ વખતે એમને કરી નાખવાની હોય જ્યારે રોડનું એસ્ટિમેટ બન્યું હોય, બરાબર છે. હવે અત્યારે 70% કામ થઈ ગયું ને હવે તમે લોકો એ વાત કરો કે ભાઈ અમારે ફૂટપાથ નાનો જોવે છે, રોડ મોટો જોવે છે, અને એના કારણે 3-4 મહિનાથી જો આ કામ બંધ પડ્યું હોય તો આ તો તમારી કોઈ ને કોઈ રીતે તમારું મિસમેનેજમેન્ટ છે. આજે 2 મહિના થયા, હજુ કોઈ રિપેર કરવા નથી આવું, નથી રોડ કઈ નાખવાય. ધારાસભ્ય પટેલ છે તે એમ કે છે અમે રોડ પહોળો કર્યું છે, છોકરા નિશાળ કર્યું છે, જેસે સાયકલ લઈને જાય છે, 3-3 પુલો છે આગળ, અને આ સિનિયર સિટીઝન લગભગ 25 જણા આગળ પાછળ બેસે છે, બધા માટે બેસવાનું ખરાબ છે, ચાની લારી પર આવીને અમે બેસીએ છીએ. લોકલ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલનું સૂચન છે કે ભાઈ આ ફૂટપાથ 1-100 મીટરનો કરવામાં આવે, જેથી કરીને કોઈ લારી ગલ્લો એની ઉપર રહી ન શકે અને જેન્યુઅનલી આનો વોકવે તરીકે ઉપયોગ થાય. એ આશે તેમની રજૂઆતને ધ્યાનમાં લઈ અને હમણાં કામ બંધ કરવામાં આવ્યું છે અને આ ફૂટપાથ 1-100 મીટર રાખવાની એમની રજૂઆત છે. બનાસકાંઠામાં અંબાજીમાં સગીરા સાથે ગેંગરેપની ફરિયાદ નોંધાઈ છે. 15 વર્ષીય સગીરા સાથે ગેંગરેપનો બનાવ બન્યો છે. સગીરાની માતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી સગીરાને ઓળખીતો શખ્સ જ બાઇક પર બેસાડી અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો. સગીરાનું મોઢું દબાવી સામૂહિક બળાત્કાર ગુજાર્યો. સગીરા અર્ધ બેભાન થતાં નરાધમો ફરાર થઈ ગયા.